भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। हे मनोहर मूरति आनंद घन घन श्याम सर्वकर्ता एकतमे करो छो बधा काम। स्वीकार थाय तमारो प्रभु करता पणे सर्वनी माय साक्षी रहीने वाला केवल तमारी लीला जो आय। दया करो ने दीन बंधु आपने वो आनंद हुमाने शर्म माहू अनुभव सहजानंद। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। वाला भक्तों, श्री स्वामीनारायण मंदिर कार्लीबाग वडोदरा आयोजित आ धनुर्मासनी कथामां आपणे हवे आजथी तारीख 3/1/2006 थी आ पवित्र धनुर्मासना पोच सुद तीज के चौथी अपने आ कथानो प्रारंभ करिए छे। शिक्षा पत्री भाषा सद्गुरु श्री निष्कलंक स्वामीए श्री स्वामीनारायण भगवान ने लखेली जे अद्भुत शिक्षा पत्री छे एने चौपाई अने दोहामा गुजराती भाषामा आपणा माटे गूंथी અને મૂકી છે। એ નિષ્કલંક સ્વામીની કલમે જે રીતે લખાણી છે એ જ રીતે તમારી આગળ આજથી એ કથા કહેવામાં આવશે। સૌપ્રથમ એક પદથી શિક્ષાપત્રીનો મહિમા આપણે જાણીને આગળ કથામાં પ્રવેશ કરશું। પત્રી પાળો સહુ શિક્ષા પત્રી પાળો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો।
શિક્ષા પત્રી પાળો, સહુ શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો 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 શિક્ષા પત્રી પાળો. સર્વોપરી શ્રીજી સુખ ધામે લખેલી, સર્વોપરી શ્રીજી સુખ ધામે લખેલી, સર્વે શાસ્ત્રોના સાર રૂપે ભરેલી, સર્વે શાસ્ત્રોના સાર રૂપે ભરેલી, હે પ્રમાણે કારણ દેહ બાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો. લોપતા તો એને સુખ નહીં આવે જરે, લોપતા તો એને સુખ નહીં આવે જરે, પાળતા તો એને પામે શાંતિ ખરી, પાળતા તો એને પામે શાંતિ ખરી, હો ધર્મ અર્થ કામ મોક્ષ પામી દુઃખ ટાળો, પ્રભુ પાસે હો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો. શિક્ષા પત્રી રૂપે પ્રભુ પ્રગટ છે આપે, શિક્ષા પત્રી રૂપે પ્રભુ પ્રગટ છે આપે, નાની એવી શિક્ષા પત્રી મહાસુખ આપે, નાની એવી શિક્ષા પત્રી મહાસુખ આપે, સૌને સુખ આપે છે કાપે છે જમ જાળો, પ્રભુ પાસે હો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, વાલા પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો. કળી કાળમાં એ મોક્ષ ની સરણી, ઘોર કળી કાળમાં એ મોક્ષ ની સરણી, એ પ્રમાણે વર્તે એના સર્વે પાપ હરણી, એ પ્રમાણે વર્તે એના સર્વે પાપ હરણી, હે કહે ધર્મ સહિત ભજો ધર્મ લાલો, પ્રભુ પાસે અરે પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો.
શિક્ષા પત્રી પાળો, સહુ શિક્ષા પત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો 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 શિક્ષા પત્રી પાળો. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર અતિ કૃપા કરી અને એમના પવિત્ર નંદ સંતોએ પણ અતિ કૃપા કરી અને ખૂબ મજાનું સાહિત્ય રચીને આપતા ગયા છે. એ મનોહર કથાઓ મારું અને તમારું હર હંમેશા દુઃખથી, માયાથી, પાપથી રક્ષણ કરે છે. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ શ્રી નિષ્કોળાનંદ મુનિકૃત કાવ્ય સંગ્રહે છેલ્લો ગ્રંથ શિક્ષા પત્રી ભાષા પ્રસ્તુયતે મયા. સદગુરુ શ્રી નિષ્કાન સ્વામીએ આ ગ્રંથનો સમય અને સ્થળ નિશ્ચિત કહ્યા નથી. ક્યાં સ્વામીએ શિક્ષાપત્રીને દોહા ચોપાઈમાં વણી, કયા સમયે વણી, વો કુછ નહીં લિખા. કેમ જે સ્વામી આમાં એક શબ્દ પોતાનો વધારે કાંઈ નાખવા માગતા નહોતા, કેમ જે એના મૂળ લેખક પ્રભુ છે એણે જે સમય અને જે સ્થાનમાં લખી છે એને જ મહત્તા આપવી એમ મનમાં રાખી કંઈ લખ્યું નહીં. શ્રીહરિએ રચેલી સંસ્કૃત શિક્ષાપત્રીને સ્વામીએ સૌ કોઈ ભક્તોને પાઠ કરતા ફાવે એવા હેતુથી ગુજરાતી ભાષામાં પદ્યના રૂપે કંડારી છે. હેતુ પાઠ કરતા ફાવે, કંઠસ્થ કરવી હોય તો સીધી રીતે માણસ કરી શકે, ગાઈ શકે, યાદ રાખી શકે. જેમાં દોહા ચોપાઈઓ થઈ 260 છે. નિષ્કાન સ્વામી આ ગ્રંથનો મહિમા કહેતા કહે છે કે પત્રી ચોપાય બસે ને સાઠ રે, કહે રહે સુણે કરે પાઠ રે, પત્રી ચોપાય બસો ને સાઠ રે, કહે રહે સુણે કરે પાઠ રે, તેહ પામે અખંડ આનંદ રે, ઘણું શું કહે નિષ્કુળ આનંદ રે, પામે અખંડ આનંદ રે, ઘણું શું કહે નિષ્કુળ આનંદ રે, ઘણું શું કહે નિષ્કુળ આનંદ રે, ઘણું શું કહે નિષ્કુળાનંદ રે. પત્રી ચોપાઈ બસે ને 60, આ 260 ચોપાઈનો આ અનુપમ ગ્રંથ કોઈ કોઈને કહેશે, કોઈ આ પ્રમાણે રહેશે, કોઈ વળી સાંભળશે, કોઈ આનો પાઠ કરશે, તેહ પામે અખંડ આનંદ, કહેતા અખંડ ભગવાનનું સુખ, મોક્ષ, પરમાત્માની ધામમાં સેવા એને મળશે, ઘણું શું કહે નિષ્કુળ આનંદ. સ્વામી જાજુ શું કહે,
નિષ્કળાનંદ સ્વામીએ ખૂબ મહેનત કરી છે આપણા માટે, એવા સંતને લાખો પ્રણામ છે. નિષ્કળાનંદ સ્વામીએ લખેલી આ શિક્ષાપત્રી ભાષાના વિષયનો અનુક્રમ આ પ્રમાણે છે. 1 થી 16 ચોપાઈ સુધી મંગલાચરણાદિક ઉપોદઘાત કયો છે. પછી 17 થી 150 ચોપાઈ સુધી ચારે વર્ણના સામાન્ય ધર્મો કહ્યા છે. 151મી ચોપાઈમાં સામાન્ય ધર્મનો ઉપસંહાર કહ્યો છે. 152 ચોપાઈથી 163 ચોપાઈ સુધી આચાર્યશ્રીના વિશેષ ધર્મો કયા છે. 164 થી 166 સુધી આચાર્ય પત્નીઓના વિશેષ ધર્મો કયા છે. 167 થી 194 સુધી ગૃહસ્થના વિશેષ ધર્મો ગાયા છે. 195 થી 198 સુધી રાજાઓના વિશેષ ધર્મો કયા છે. 199 થી 205 ચોપાઈ સુધી સધવા નારીઓના વિશેષ ધર્મો ગાયા છે. 205મી ચોપાઈથી આરંભીને 218 ચોપાઈ સુધી વિધવા નારીઓના વિશેષ ધર્મો કયા છે. 218 ચોપાઈથી 222 ચોપાઈ સુધી સધવા વિધવાના સામાન્ય ધર્મો વર્ણવ્યા છે. 222 થી 234 ચોપાઈ સુધી બ્રહ્મચારીઓના વિશેષ ધર્મો કયા છે. 234 થી 243 સુધી સાધુઓના વિશેષ ધર્મો કયા છે. 244 થી 249 સુધી સાધુ વર્ણિના સામાન્ય ધર્મો ભેળા કયા છે. અને 250 થી 260 સુધી ગ્રંથનો છેલ્લી 10 ચોપાઈમાં ઉપસંહાર કર્યો છે, હંકેલ્યું છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી વડતાલની અંદર વિક્રમ સંવત 1882ના રોજ મહાસુદ 5મને દિવસે તારીખ 12/2/1826માં રવિવારને દિવસે પૂરી કરી છે, અર્થાત તે દિવસે લખી છે. કહેવાય છે આમાં 360 શાસ્ત્રનો સાર છે. આના ઉપર ઘણા સંતોએ ખૂબ લખ્યું છે. તો વાલા ભક્તો, આ શિક્ષાપત્રી ભાષા સ્વામીએ જે ઢબમાં લખી છે એને જ એ જ રીતે સીધી રીતે સામાન્ય રીતે આપણે સમજવી છે. બહુ શાસ્ત્રની લાંબી માથાકૂટમાં કે શબ્દની ઝાળમાં આપણે જવું નહીં. આપણે સીધા સાદા માણસો, આપણે કંઈ પંડિત નથી. પંડિતાઈ કરવાનું આપણે કાંઈ કામ નહીં, એની બહુ મને જરૂર લાગતી નથી. ઘણા માણસ શિક્ષાપત્રીના સૂચના બહુ કરે ને પાળે નહીં ત્યારે મોક્ષ કાંઈ થતો નથી. એક વાત મને કોઈ દી ભૂલાય એમ નથી. એક ફંક્શનમાં અમે ગયેલા ને ત્યાં બધા સાધુ ભેગા થયેલા ને એક ગઢા સાધુએ ભાષણ કર્યું, પછી વળી એક બીજા જુવાનિયાને ઉમંગ ચડી ગયો. એ બહુ ભણેલા વળી અમદાવાદના વ્યાકરણાચાર્ય થઈ ગયેલા. એને તો મોટી મોટી વાતો માંડી કરવા કે આ શિક્ષાપત્રી દરેક ભાષામાં થવી જોઈએ, દરેક સ્કૂલમાં ભણાવવી જોઈએ. બહુ મોટું કહીને બેસી ગયા. પછી એક વૃદ્ધ સાધુએ એટલું જ કીધું હતું કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનો પ્રચાર કરવાનું નહીં કહ્યું, પાળવાનું કહ્યું છે. અને ઉપર જતા એમ કહ્યું છે કે દૈવી હોય એને જ આપજો, આસુરીને દેતા નહીં. આપણે પાળશું તો ભગવાન રાજી થાય. એટલા માટે આપણે વજન
પાળવા ઉપર દેવો છે, બીજી માછાકુટમાં નહીં. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણનો લખેલો ગ્રંથ હોવાથી આના ઉપર બોલવાનું, આના ઉપર લખવાનું, આના ઉપર વિચારવાનું લગભગ બધાને ગમે, પાળવા સિવાયનું. ભગવાનને પ્રાર્થના કરીએ, અમને પાળવાનું ગમે એવી દયા કરજો. હજારો સંતો ભક્તોએ આ શિક્ષાપત્રી પાળી છે અને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ કરી છે. એ જ રસ્તે આપણે આગળ વધીએ. થોડુંક કહું તો આમ તો એવું છે કે શિક્ષાપત્રી સંસ્કૃતમાં જે લખી છે એ શતાનંદ સ્વામીએ ગઢપુરમાં 1885માં આસો વદ તેરસથી કાર્તિક સુદ બીજ એમ 5 દિવસમાં લખી છે. આ વાત સત્સંગી જીવનના 5મા પ્રકરણના 66મા અધ્યાયના 35ના શ્લોકમાં કહી છે. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી, અમારી લખેલી શિક્ષાપત્રીને તમે સંસ્કૃતમાં ગૂંથી લાવો. એટલે સ્વામી સંસ્કૃતમાં ગૂંથી લાવ્યા. અનુષ્ઠુપ છંદમાં 212 શ્લોક થયા. બસ પછી એ સંપ્રદાય માટે એક આચરણનું બંધારણ થઈ ગયું. એ પ્રમાણે બધાએ વર્તું. પછી ભગવાન શ્રીહરિએ આ 212 શ્લોક બતાવ્યા, એને જોઈને રાજી થઈને સ્વામીને એવી આજ્ઞા કરી કે આના ઉપર તમે ટીકા લખો. એટલે વળી શતાનંદ સ્વામીએ એના ઉપર અર્થદીપિકા ટીકા લખી. તે માક્ષર સુદ 5મ સુધીમાં પૂરી કરી. એટલે માત્ર 34 દિવસમાં આ વાત સત્સંગી જીવનમાં લખી છે. હવે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણની લખેલી 212 શ્લોકની, એનું પદ્યમાં રૂપાંતર કરનાર થોડા સાધુ નંદ સંતો છે એ હું જોઈ લઉં. એક તો મુક્તાનંદ સ્વામીએ હિન્દીમાં ભગવાનની આજ્ઞાથી પદ્યમાં રૂપાંતર કર્યું છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ હિન્દીમાં અને ગુજરાતીમાં બે ભાષામાં સંસ્કૃત શિક્ષાપત્રીનું પદ્યમાં રૂપાંતર કર્યું છે. અને આ નિષ્કળાનંદ સ્વામીએ, એટલે બ્રહ્માનંદ સ્વામી હિન્દી ગુજરાતીમાં 2માં, મુક્તાનંદ સ્વામીએ હિન્દીમાં 3, અને નિષ્કળાનંદ સ્વામીએ ગુજરાતીમાં, આ 4 સંતોના પદ્યો મળે છે શિક્ષાપત્રીના 2ઠા. અને ત્યાર પછી ઘણા બધાએ લખ્યું છે. ત્રિભુવન વ્યાસે અનુષ્ટુપ છંદમાં ગુજરાતીમાં કર્યું છે, તો કવિ નાનાલાલે પણ ગુજરાતીમાં શિક્ષાપત્રી પદ્યમાં કરી છે. પછી તો આ શિક્ષાપત્રી ઉપર બહુ સંસ્કૃતના વિદ્વાનોએ, હિન્દી ભાષાના વિદ્વાનોએ, ગુજરાતી ભાષાના વિદ્વાનોએ, શુભચિંતકોએ, સમાજ સેવકોએ, લેખકોએ વગેરે વગેરેએ ઘણું બધું લખ્યું છે, વિચાર્યું છે. ઇસમેં હમ નહીં જાને વાલે. આપણે પ્રવેશ કરીએ નિષ્કળાનંદ સ્વામીની લખેલી શિક્ષાપત્રીમાં. મંગલકારી મૂર્તિ શ્રી સહજાનંદ સુખધામ, ભક્તિ ધર્મ સુત ભાવ રહ્યા અંતરમાં ઘનશ્યામ. નિષ્કળાનંદ સ્વામી આટલું મંગલાચરણ કરે છે. મંગલકારી મૂર્તિ શ્રી સહજાનંદ સુખધામ, ભક્તિ ધર્મ સુત ભાવ શું
રહ્યા અંતરમાં ઘન શ્યામ. મહામંગલકારી મૂર્તિ વાલા વાલા સર્વાવતારી હૃદયમાં પ્રગટ રહેલા સુખના ધામ સહેજે સહેજે આનંદ દેનારા સર્વાવતારી ભગવાન ધર્મભક્તિના પુત્ર શ્રીહરિને હૃદયમાં સાક્ષાત અનુભવીને સ્વામી એમની વંદના કરે છે. એ હવે લખવાનો પ્રારંભ આવા ઢંગથી કરે છે. એવા ઈષ્ટ દેહ યેહ મારા, તેના ઈષ્ટ તે શ્રી કૃષ્ણ, જેને વામ રાધા ઉર રમા, વૃંદાવન રમણ મન પ્રસન્ન. મારા હૃદયમાં અખંડ મને અનુભવાઈ રહેલા પ્રગટ મારે માટે સદાય મારા આત્મામાં બિરાજતા સહજાનંદ સ્વામી, એ મારો અનુભવ છે, એ મારો આનંદ છે, એ મારા ઈષ્ટદેવ છે. અને શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે એના ઈષ્ટદેવ તે શ્રીકૃષ્ણ, કે જેને ડાબી બાજુ રાધાજી છે અને જેના હૃદયમાં ચિહ્નરૂપે સ્વયં લક્ષ્મી રહ્યા છે, અને એ ભગવાન વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. એવા ઈષ્ટને વૃધરી બોલ્યા તે સહજાનંદ, મુજ આશ્રિત ત્યાગી ગૃહે, સુણો નર ત્રિય વૃંદ. એવા પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરીને એમને જ કરતાપણે સ્વીકારીને જાણે ભક્તપણે ભગવાન સહજાનંદ સ્વામી બોલ્યા કે મારા આશ્રિતો, ત્યાગીઓ, ગ્રસ્તો બધાએ મારી વાત સાંભળો. જાણે કે એક પ્રવચન શરૂ થયું. આપણને એ બાબતમાં કોઈ શંકા જ નથી કે ભગવાન સ્વામિનારાયણના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હોય એમ. આપણે તો સંપૂર્ણ સમજીએ છીએ કે સર્વ અવતારના અવતારી, સર્વના કારણ ભગવાન સ્વામિનારાયણ છે. બહુ સીધી સાદી વાત છે કે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લે ત્યારે મનુષ્યની જેમ જ લીલા કરે અને ભક્તપણે જ વર્તે. એનો અર્થ એ નથી થઈ જતો કે ભગત થઈ ગયા. જેમ કે ભગવાન મનુષ્ય થયા એનો અર્થ એ નથી કે મનુષ્ય થઈ ગયા. જેમ ભગવાન બ્રાહ્મણ થયા એનો અર્થ એ નથી કે બ્રાહ્મણ થયા. જેમ ભગવાન કોઈના દીકરા થયા એનો અર્થ એ નથી થઈ જતો કોઈ એના માન બાપ બની ગયા. ભગવાન તો ભગવાન છે. બસ એ જ રીતે ભગવાને કોઈની ભક્તિ કરી કે કોઈનું ધ્યાન કર્યું કે કોઈને દંડવટ કર્યા કે કોઈને નમસ્કાર કર્યા એનો અર્થ એ નથી થઈ જતો કે ભગવાન ભક્ત થઈ ગયા અને પહેલાં ભગવાન થઈ ગયા. હાવ સીધું સમજાય એવું છે. એવું તો રામે બહુ કર્યું છે ને કૃષ્ણે બહુ કર્યું છે. જો સ્વામિનારાયણ કૃષ્ણનું ધ્યાનરૂપ મંગલાચરણ કરવાથી સંત થઈ જતા હોય તો રામ અને કૃષ્ણ કોઈ દિવસ ભગવાન તરીકે બચે જ નહીં, એ ભગત જ થઈ જાય. એટલે કોઈ પણ અવતારના આશ્રિતો એના ઈષ્ટદેવને ભગવાન કહેતા હોય અને સ્વામિનારાયણને સાધુ કહેતા હોય તો એની એ ભૂલ છે. કેમ જે સ્વામિનારાયણને તમે કયા હિસાબે સાધુ કહો છો? શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાનરૂપ મંગલાચરણ કર્યું એને કારણે? તો તમારા ઈષ્ટદેવે ઘણી વખત ઘણાને વંદન કર્યા છે અને ઘણાની સ્તુતિને પ્રાર્થના કરી છે તો તમારા ઈષ્ટદેવ એ ભગવાન રહે અને સ્વામિનારાયણ એવું આચરણ કરે તો ભગત થઈ જાય, એ તો તમારા ઈષ્ટદેવ નથી એટલે ભગત થઈ જાય. બાકી સ્વામિનારાયણ અમારા ઈષ્ટદેવ છે અને એ સર્વોપરી ભગવાન છે. દુનિયા ઉપર કોઈને આ વાત ગળે ઉતરે કે ન ઉતરે, સત્ય સત્ય રહેશે અને જે દી સમજાશે તે દી સ્વીકારવાનું થશે. માટે વિરોધ પેડ્યો મૂકી સ્વામિનારાયણને સર્વના કારણ પુરુષોત્તમ નારાયણ સમજી
આદર કરો, એનો સ્વીકાર કરો તો કલ્યાણ હેલું થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ જ હવે બોલે છે, નિષ્કવાન સ્વામી વચ્ચે નહીં આવે. એ માત્ર ભાષાંતર જ કરીને અંદર લય થાય છે. છેલ્લી ચોપાઈમાં એ આવશે કે બધાને પાઠ થાય એટલા માટે મેં આ લખ્યું છે. બસ વચ્ચેમાં ક્યાંય નહીં આવતા. કાલે આપણે વૃત્તિ વિવાહ પૂરો કર્યો ગ્રંથ, એમાં આનંદ બહુ આવ્યો. જોકે આ શિક્ષાપત્રીમાં આપણને ભગવાન એવો જ આનંદ આપશે, કેમ જે આના લેખક ભગવાન છે, તો એ ભગવાનને જ પ્રાર્થના કરું છું કે વક્તાએ તમે રહેજો. આમાં અમને તો કાંઈ સમજણ પડે જ નહીં. તમે 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી છે, તમે લખ્યા ને 200 વર્ષ વયા ગયા છે. તમે લખ્યું તે દિવસનો કાળ, તે દિવસની માન્યતાઓ, તે દિવસના રિવાજો, તે દિવસની માણસની બુદ્ધિની ક્ષમતા, અભ્યાસ અને તે દિવસના જે કાંઈ હશે સાધનો, એ બધું આજ 200 વર્ષે લગભગ ઘણું બધું બદલી ગયું છે. એટલે અમારી તો પ્રભુ તમને પગ પકડીને એ પ્રાર્થના છે કે આજના આ કોમ્પ્યુટર યુગમાં, આજના વિજ્ઞાનના જમાનામાં, આજ ભણેલ ગણેલ વ્યક્તિઓની વચમાં આપની શિક્ષાપત્રીને કેમ અમારે સમજવી જોઈએ અને કેમ અમે એને પાળીએ તો તમને વાલા લાગીએ અને તમે અમને તમારા બાહુપાસમાં વાલો માનીને દબાવો, આવું કાંઈક તમે બોલજો, કેમ અમને સમજાવજો, અમે એમાં રાજી રહેશું. તમે અમને જે કહો એ અમારે કાન રાખીને હૃદયમાં સાંભળવું છે, તમને સાંભળવા છે. જે માણસ જગતને સાંભળવા જાય છે ને એ ભગવાનને સાંભળવાનું ચૂકી જાય છે. માટે પોતાના હૃદયમાં સાક્ષાત પ્રગટ બિરાજેલા પરમાત્માને હંમેશા વૃત્તિ રાખીને સાંભળો, સુરત રાખીને સાંભળો, એ તમને બહુ સાચી વાત કહેતા હોય છે. પરંતુ બહુ ધીમે ધીમે કહેતા હોય છે, એકદમ શાંતિથી. અને આ સમાજ છે ને એ ચારે કોર કાંગા રોળને બરાડા પાડીને કહેતો હોય છે. એટલે આપણે ક્યારેક પરમાત્માના અવાજમાં શ્રદ્ધા અને નિષ્ઠાવાન ન હોઈએ તો બરાડા પાડીને કહેતા એવા સમાજમાં લેવાઈ જઈએ ને એની વાતને માની લઈએ ને ભગવાનની વાતને ન સાંભળીએ ને પછી દુઃખમાં પડીએ. ઘણી વખત સારો અને સજ્જન માણસ મિટિંગમાં બેઠો હોય, કોઈ ટોળામાં ઊભો હોય, એ વખતે ચર્ચાઓ નિર્ણયો લેવાતા હોય ઇમરજન્સી, એમાં એ માણસ બિચારો સાચી વાત શાંતિથી તટસ્થપણે કહેતો હોય પણ ધીમે રહીને સીધી રીતે કહેતો હોય એટલે લોકો એનું સાંભળતા હોતા નથી. એમાં ઘણાએ રાડિયાને બરાડિયાને જાડા બોલાને દાદાગીરી કરીને પ્રભાવ પાડનારા બૂમ ભરાડા મારે ને તે લોકો એને તરત જ સાંભળીને એ પ્રમાણે અનુસરી જતા હોય છે અને પછી ખાડામાં પડતા હોય છે. કોઈ માણા દાદાગીરી કરીને તાણીને બોલે એનો અર્થ એને જ થતો કે સાચો છે. એ તો આપણને કોઈ બરાડા પાડે ને એમાં દબાઈ જાય ને ટેવ હોવાથી સાચો લાગે છે. એ તો આપણી નબળાઈ છે, આપણી મક્કમતાની, આપણી સત્ય નિષ્ઠાની નબળાઈ છે, બાકી કાંઈ નથી. ભયભીત માણસ રસ્તા ઉપર રહી શકે જ નહીં, એ બીકમાં ને બીકમાં રસ્તો છોડી દેશે અને ખાડામાં પડે છે. અને પરમાત્માના જેમ છે એમ કર્તૃત્વને સામર્થ્યને ન સમજે ન સ્વીકારે ત્યાં સુધી માણસ નિર્ભય થઈ શકે જ નહીં, અસંભવ છે. અને નિર્ભય માણસ સિવાય બીજો કોઈ માણસ દુનિયાને સાચી રાહ બતાવી શકે જ નહીં. આ સમાજમાં જેટલા મોટા થયા ને એ બધાએ અડીખમ ભગવાનના વિશ્વાસવાળા હતા અને એને લઈને નિર્ભય હતા અને એને હૃદયમાં પરમાત્માનો અવાજ સંભળાતો હતો અને એણે ગમે એટલા દુઃખને વેઠીને પણ
સત્ય માર્ગ ઉપર ચાલીને સમાજને સત્ય માર્ગે ચલાવ્યો છે. ભગવાન શ્રીહરિ આપણા હૃદયમાં સાક્ષાત પ્રગટ બિરાજે છે. બસ એને પ્રાર્થના કરીએ કે તમે શિક્ષાપત્રી અમને સમજાવો, અમે આપને સાંભળવા તૈયાર છીએ. અમારા કલ્યાણ માટે તમે જેટલા નિર્બંધપણે મુક્તપણે કહી શકશો એટલું બીજું તો અમને કોણ કહી શકે. બાકીના તો બીજા બધા વક્તાઓ જે છે તે તો કંઈક રાગ હોવાથી રાગમાં બોલે છે, કોઈકને ઉપર ક્યારેક દ્વેષ હોવાથી દ્વેષમાં બોલે છે, ક્યાંક પોતાનો સ્વાર્થ હોવાથી એ પ્રમાણે શબ્દો નીકળે છે, ક્યાંક લોભ અને આસક્તિ હોવાથી વાતને એ પ્રમાણે લઈ લેવાય છે એનાથી. એટલે એ કાંઈ જેમ છે એમ અમારા કલ્યાણની વાત બોલી શકે એવું લાગતું નથી. માટે હે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ, આપ જેના લેખક છો એના વક્તા આપ રહો અને અમને તમારી વાણી એવી સમજાવો એવી સમજાવો કે અમે છતે દેહે આપનો અખંડ આનંદ અનુભવવા લાગીએ. બસ અમારા હર શ્વાસ આપના દિવ્યાનંદને અનુભવતા અનુભવતા વીતે, યહી હમારી હૃદયની પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રવચન પ્રારંભ થાય છે. શિક્ષા પત્રી સુંદર અતિ, તમે સાંભળો મુજ જન, લખું વસીવડ તાલમાં આ છે છેલ્લા વચન. છેલ્લા વચન એટલા માટે કે મારી હયાતીમાં તો મેં તમને અનેક આગિનાઓ કરી, સમય વચિત દેશ કાળ અનુસારે કેટલાક પ્રકરણો ફેરવ્યા સાધુ હરિભક્તો બાઈઓ ભાઈઓ માટે. જે વખતે જેવું લાગે એવું હું તમને કહેતો, આમની નામ કરો નામની નામ કરો, પરંતુ આ દુનિયામાં આવનાર કોઈ કાયમ સાથે રહીને આવી રીતે પ્રગટપણે સલાહ સૂચન કરી શકતા નથી મૃત્યુલોકના નિયમ પ્રમાણે. હું અંતર ધ્યાન થયા પછી તમે મારી કઈ વાતને સ્વીકારી રાખશો, તમે ગૂંચવાશો, એટલા માટે હવે એક હું તમને જીવવાનું રહેવાનું બંધારણ બાંધી દઉં છું. બસ આ છેલ્લું બંધારણ. આ દિવસ સુધી ઘણું બધું કાંઈક કહ્યું હોય, લખ્યું હોય, તમે સાંભળ્યું હોય, એ બધું ગૌણ કરી આ છેલ્લી વાતને આદર આપજો. બહુ બહુ કરી મેં વાત રે, તે સાંભળી તમે સાક્ષાત રે. છે આ મારી રે, તમે સહુ લે જો હૈયે ધારી રે. હવે છે વાત છે આ મારી રે, તમે સહુ લે જો હૈયે ધારી રે. ઓ દેશ પ્રદેશ માં જે રહેનાર રે, મારા આશ્રિત નર નાર રે. દેશ પ્રદેશ માટે રહેનાર રે, મારા આશ્રિત જે નર નાર રે. ઉત્તમ પ્રત્ય શિખામણ મારી રે, સુખદાયક તી સારી રે. તમ પ્રત્યે શિખામણ
ધર્મ પુત્ર પવિત્ર બે ભાઈ રે મારા વીર જન સુખદાયી રે ધર્મ પુત્ર પવિત્ર બે ભાઈ રે મારા વીર જન સુખદાયી રે મોટા ભાઈ છે રામ પ્રતાપ રે નાના ભાઈ ઈચ્છા રામ આપરે મોટા ભાઈ છે રામ પ્રતાપ રે નાના ભાઈ ઈચ્છા રામ આપરે ભગવાન શ્રી હરિ જેને ઉદ્દેશીને શિક્ષાપત્રી લખે છે એના બધાયના પ્રારંભમાં નામ લે છે જેમ કોઈ માણસ પ્રવચન કરવા ઊભો થાય ત્યારે એ જેને જેને ઉદ્દેશીને બોલવાના હોય એને એને પહેલાં નામ લે છે આ આ આ બધાયને મારા જય સ્વામિનારાયણ રૂઢ આશીર્વાદ અને હું કહું છું આપ બધા સાંભળો એવી જ રીતે પ્રારંભમાં નામ લે છે કે મારા બે ભાઈ રામ પ્રતાપ અને ઈચ્છારામ જેમનો જન્મ ધર્મ અને ભક્તિ દ્વારા થયો છે એમાં મોટા રામ પ્રતાપ છે નાના ઈચ્છારામ છે અમે વચ્ચેલા ભાઈ હતા તેના પુત્ર બે ગુણ ગંભીર અવધ પ્રસાદ ને રઘુવીર તેને દત્તપુત્ર કરી અને અમે સર્વે મંદિર દેશ વેચી આપ્યા છે કર્યા સાધુ સત્સંગી અમેરે તેના આચાર્ય છોજી તમેરે એમ સૌ પ્રથમ એનું નામ લીધું પછી કહે છે હવે સાંભળો મુજ આશ્રિત રે મારા વચનમાં દઈ ચિત રે વર્ણી મુકુંદ આદિ સમસ્ત રે ભટ્ટ મયારામ આદિ ગ્રહસ્થ રે મુકુંદાનંદ વર્ણી વગેરે સર્વે બ્રહ્મચારીઓ કે જેઓ વર્ણી છે એટલે કે નૈષ્ટિક વ્રતધારી છે નૈષ્ટિક બ્રહ્મચારી એને વર્ણી કહેવામાં આવે કે જેઓ એ જન્મથી મરતા સુધીનું આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હોય એને જ નૈષ્ટિક વર્ણિ કહેવાય તથા અમારે આશ્રિત ગ્રહસ્થમાં મયારામ ભટ્ટ વગેરે ભક્તો તથા અમારે આશ્રિત એવી સધવા અને વિધવા બહેનો તથા અમારે આશ્રિત એવા મુક્તાનંદ સ્વામી વગેરે સર્વે ત્યાગીઓ આપ સર્વ પ્રતિ હું જે કંઈ કહું છું એને ધ્યાનથી આપ સાંભળો એવા સતસંગી મુનિ રાજ રે તમારી ધર્મ રક્ષાને કાજ રે શાસ્ત્ર પ્રમાણ જન સુખ કારણ રે જેમાં શ્રી નારાયણ સ્મરણ રે એવા આશીષના જે વચન રે સહુ અંતરે ધાર જો જન રે ભગવાન શ્રી હરિ કહે છે કે આપ એવા જે સર્વ કોઈ મારા આશ્રિતો તેમને અમે રૂઢ આશીર્વાદ આપીએ છીએ એ આશીર્વાદ તમારી ધર્મની રક્ષા કરવાને માટે આપીએ છીએ એ આશીર્વાદ શાસ્ત્ર પ્રમાણ છે વળી સર્વ કોઈને સુખના કારણ છે વળી પરમાત્માની સ્મૃતિ સાથે હું તમને આશીર્વાદ આપું છું જેમાં નારાયણનું સ્મરણ છે ભગવાનને સંભાળીને કેવળ સામી એક વ્યક્તિનું ભલું કરવા માટે શાસ્ત્રથી વિરુદ્ધ નહીં એવી રીતના જ આશીર્વાદ જો કોઈ આપે તો એ આશીર્વાદ જરૂર ફળે છે ઘણા માણસ કોઈને આશીર્વાદ આપે છે તો કોકની ઉપર દાજ વલોવા આપતા હોય છે
એ આના પ્રત્યે કહેવાતો આશીર્વાદ કોઈ સામાન્ય પ્રત્યે શાપ હોય છે. ઘણી વખત વ્યક્તિઓ સભાની અંદર કોઈના વખાણ કરતા હોય છે. થોડાક ઊંડા જાવ ને તો જેના વખાણ કરવામાં આવી રહ્યા છે એના વખાણ ખરેખર એ હોય જ નહીં. એના વખાણ કરીને એને કોઈકની નિંદા કરવાની હોય છે. એને બહુ ડાયો માણસ હોય જાણે કે આના વખાણ નથી થતા, આ કોકને લઠ્ઠું મારવામાં આવી રહ્યું છે, કોકની નીચી કરવામાં આવી રહી છે, કોકની ટીકા અને નિંદા થઈ રહી છે, પણ આવા વખાણના સ્વરૂપમાં. પણ આ બધી બાબતો છે ને એ રાગદ્વેષીઓમાં બહુ જોવા મળે છે. બાકી સીધે સાદા માણસો તો ભગવાનને ભરોસે જીવે જાય છે, ભગવાનને ભરોસે બોલે જાય છે, ભગવાનને ભરોસે બસ વર્તે જાય છે. કોકને કહેવું હોય તો ભગવાનને ભરોસે કહી દે છે, અને કોકનું સાંભળવું હોય તો ભગવાનને ભરોસે સાંભળી લે છે. એના જીવનો બહુ હળવા અને ફોફલા હોય છે. એના જીવનમાં જાજી ક્ષણો કેવળ આનંદની જ હોય છે. જ્યારે રાગદ્વેષી માણસોની જાદી ક્ષણો કેવળ કોકનું વેર વાળવામાં, ઉદ્વેગમાં, અસંતોષમાં અને ઝનૂનમાં, આવેશમાં જ વીતે છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ કહે છે કે એમાં એ લોકો કોઈ દોષ મારામાં નહીં. પહેલી વાત તો એ કે હું તમને જે આશીર્વાદ આપું છું એ શાસ્ત્ર પ્રમાણ આશીર્વાદ છે, શાસ્ત્રથી બારા નથી. ઘણા આશીર્વાદ શાસ્ત્રથી બારા હોય એ ઠીક નથી. આપણે ડિટેલમાં જવું નહીં, પરંતુ ઘણી બધી એવી બાબતો છે કે શાસ્ત્ર સાથે સંમત ન થતી હોય ત્યારે એવા આશીર્વાદ પણ ન દેવાય. કોઈ વિધવા નારી હોય એ વિધવાપો સાંગોપાંગ પાર ઉતારવાના આશીર્વાદ લેવા આવે, ઉંમર થઈ ગઈ હોય, તમને હેત ઉભરાઈ જાય ને એને એમ કોક જા તારે દીકરો થાય, એ અશાસ્ત્રીય આશીર્વાદ છે. એને ક્યાં દીકરો જોઈશ? અને વિધવાને દીકરાના આશીર્વાદ કેમ દીધા તમે? ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું તમને શાસ્ત્રીય આશીર્વાદ આપું છું અને તમારું જ સુખ ધ્યાનમાં રાખીને આશીર્વાદ આપું છું. કોકને દુઃખી કરવા માટે હું તમારા માથે રાજી થયો છું એવું નહીં, તમને જ રાજી કરવા રાજી થયો છું. ઘણા માણસ ઘણા માથે રાજી થાય પણ કોકને બાળવા ને કોકને દુઃખી કરવા. અને મારા આશીર્વાદ એ ભગવાનને હું સંભાળીને ભગવાનમાંથી આપું છું એટલે કોઈ દી ફેલ ન જાય. કયા આશીર્વાદ આપું છું? કે ભગવાન તમારા ધર્મની રક્ષા કરો, ધર્મની રક્ષાને કાજે. શાસ્ત્ર પ્રમાણ જન સુખ કારણ રે, જેમાં શ્રી નારાયણ સ્મરણ રે, એવા આશીષ ના જે વચન રે, સહુ અંતરે ધાર જો જન રે, એવા સત્સંગી મુનિ રાજ રે, તમારી ધર્મ રક્ષાને કાજ રે. તમારી ધર્મ રક્ષા થાય, તમારું મંગળ વિસ્તરો એમ અમે આશીર્વાદ આપીએ છીએ. આટલું પ્રાસંગિક મથાળું ભગવાને બાંધ્યું બોલવાનું. હવે શિક્ષાપત્રી લખ્યાના હેતુની વાત કરે છે. શિક્ષાપત્રી લખ્યાનું કારણ રે, કરજો એકાગ્ર મને ધારણ રે. શિક્ષાપત્રી લખ્યાનું કારણ રે, કરજો એકાગ્ર મને ધારણ રે. કરજો એકાગ્ર મને ધારણ રે, કરજો એકાગ્ર મને ધારણ.
શિક્ષાપત્રી લખવાનું કારણ શું, મેં શા માટે શિક્ષાપત્રી લખી, એ વાત તમે ધ્યાનમાં લ્યો. બહુ ટૂંકી વાત છે, શિક્ષાપત્રી મેં શું કામ લખી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, તમે બધા સુખી થાઓ એને માટે મેં શિક્ષાપત્રી લખી છે. અને સુખી થવાનો ઉપાય એક જ છે, સત્શાસ્ત્રએ પ્રતિપાદન કરેલો સદાચાર પાળો, હિંમત રાખીને પાળો. તમારા મનને ન ગમતું હોય, તમારા સંબંધીઓને ન ગમતું હોય, તમારી નાતને ન ગમતું હોય, તમારા ગામને ન ગમતું હોય, તમારા રાજ્યને, જિલ્લાને, અધિકારીઓને, મોટાને, રૂપિયાવાળાને, જગતમાં કહેવાતા ડાયા વ્યવહારો, ભલે એને બધા ન ગમતું હોય, તમે પાળો, પાળશો જ સુખી થાઓ. શિક્ષાપત્રી લખવાનું કારણ એટલું જ છે. સર્વ જીવને છે સુખકારી રે એવી શિક્ષાની પત્રી અમારી રે, સર્વ જીવ હિતાવહ. એને અમે સર્વ જીવના હિત માટે લખી છે. અને અમે સારી રીતે સમજીએ છીએ કે શ્રીમદ ભાગવત આદિ જે ગ્રંથ, જે જે શાસ્ત્ર છે, એમણે જે કાંઈ સદાચાર પ્રતિપાદન કર્યો છે તે સદાચાર ખરેખર જીવનો હિત કરનારો છે. માટે એ અહિંસા આદિ જે સદાચાર છે એને આ જગતમાં જે પાળે અને પળાવે એ નરનારી આલોક અને પરલોકમાં ખરેખર મોટા સુખને સદાઈને માટે પામે છે. અને એ સદાચારને જે ઉલ્લંઘે અથવા ઉલ્લંઘાવે, એ મર્યાદાને મૂકીને મનને મતે વર્તે, એને તમારે કુબુદ્ધિવાળા જાણવા. અને એ આ લોકને વિશે અને પરલોકને વિશે નિશ્ચય દુઃખી થાય છે. બસ આટલો શિક્ષાપત્રી લખવાનો હેતુ છે, તમને દુઃખી નથી થવા દેવા, તમે મારા છો માટે તમને સુખી કરવા છે. સદાચારનું તમારી પાસે પાલન કરાવવું છે. સદાચાર એટલે શું? તો કે છે, વિદ્વેષ રાગ રહિતા અનુતિષ્ઠંતિ યમ મુને, વિદ્વાંસસ્તમ સદાચારમ ધર્મ મૂલમ વિદુર બુધા. રાગ દ્વેષ રહિત થઈ વિદ્વાન માણસો જે સારા સારા કાર્યો કરે, સારી ક્રિયાઓ કરે, બસ એ ક્રિયા, એ કાર્યો, એ આપણે માટે સદ આચાર છે. રાગ દ્વેષ રહિત થઈને સમજણા માણસો તે દેશ કાળ ક્રિયા અનુસાર ત્યાં ત્યાં સમયોચિત જીવના કેવળ ભલા માટે જે જે કાર્ય કરાવે ને કરે, જે ક્રિયા કરે ને કરાવે, બસ આને જ તમારે સદાચાર સમજવો. ગહન બાબત છે સદાચાર, જડ વસ્તુ નહીં, એ કોઈ ચોકઠામાં બેસી જાય એવી બાબત નથી. સત્ય છે ને એ શબ્દમાં અબદ્ધિત નથી થતું, બંધાઈ નથી જતું. સત્યને ચારે કોરથી જોઈ શકાય, જે બાજુથી જોવું જરૂરી હોય એ બાજુથી જોવું જોઈએ. શબ્દની જાળેમાં એ ફસાતું નહીં, એમાં સદાચાર છે ને એ શબ્દની જાળેમાં નહીં ફસાઈ જાય એવી વસ્તુ. કેમ જે સદ આચાર છે, સદ આગળ સદ છે એટલે એનો અર્થ થાય સત્ય. એટલા માટે બહુ સમજીને પાળવું રહ્યું. જડ માણસો આ વાત નહીં સમજીને પોતાની રીતે જીવતા હોય છે, કોક વાતમાં એવા હજડપણે ફિટ થઈ જતા હોય છે અને પછી દુઃખી થતા હોય છે અને દુઃખી કરતા હોય છે. ભગવાન એવું કહેવા નહીં માગતા, એણે બારણા બંધ નહીં કરી દીધા, એ સમજે છે કે ધર્મ એક એવી વસ્તુ છે કે એ સમય અનુસારે બદલે છે, સમય અનુસારે બદલે છે.
ભગવાન સ્વામિનારાયણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર વાનાનું કલ્યાણને માટે પાયારૂપે પ્રતિપાદન કર્યું. એમાં ભક્તિની વ્યાખ્યા બતાવી કે ભગવાનને વિશે અતિ ઘણો સ્નેહ, એ ભક્તિ. પછી ભાઈને હોય, બાઈને હોય, છોકરાને હોય, નપુંસકને હોય, તવંગરને હોય, ગરીબને હોય, ભારતવાળાને હોય, અમેરિકાવાળાને હોય, દિવસે હેત હોય કે રાતે હેત હોય, ભગવાનમાં ગાઢ સ્નેહ, અન્નમ ભક્તિ, કોઈ વ્યાખ્યા બદલે નહીં. કળિયુગ હોય, સતયુગ હોય, દ્વાપર હોય, ગૃહસ્થાશ્રમ હોય, ત્યાગાશ્રમ હોય, ગમે તે વેશ, ગમે તે દેશ, ગમે તે ભાષા, પણ ભગવાનમાં ગાઢ સ્નેહ, અન્નમ ભક્તિ. પછી ભગવાન સ્વામિનારાયણે જ્ઞાનની વ્યાખ્યા કરી કે જીવ, ઈશ્વર અને માયા એને સારી રીતે સમજવા, એનું નામ જ્ઞાન. પછી બાઈ સમજે, ભાઈ સમજે, વાણીઓ સમજે, બ્રાહ્મણ સમજે, સાધુ સમજે, ગ્રહસ્થ સમજે, રાતે સમજો, દિવસે સમજો, હવારે સમજો, બપોરે સમજો, ભારતમાં સમજો, વિદેશમાં સમજો, ભગવાનને, માયાને, જીવને જેમ સેમ જાણો, આનું નામ જ્ઞાન. કોઈ વ્યાખ્યા બદલે નહીં. પછી વૈરાગ્ય, વૈરાગ બાઈને હોય, ભાઈને હોય, બાળક હોય, બુઢાને હોય, રાજાને હોય, નોકરને હોય, ગરીબને હોય, દિવસે હોય, રાતે હોય, દેશમાં હોય, વિદેશમાં હોય, કોઈ પણ કાળમાં, કોઈ પણ સમયમાં, કોઈ પણ આશ્રમમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ વેશમાં, ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં, આનું નામ વૈરાગ. સતયુગ હોય, કળિયુગ હોય, એક જ વ્યાખ્યા રહે, ફરે જ નહીં. લેકિન જ્ઞાન અને વૈરાગ્યની જેમ ધર્મ નથી. ધર્મ એક એવી ગહન બાબત છે જેને સમજવામાં આજ દિવસ સુધી પૃથ્વી પર થયેલા મોટા મોટા માણસોને પણ ભૂલ થઈ છે. કેમ જે ધર્મ એ એવી વસ્તુ છે, હવારનો જુદો, બપોરનો જુદો, હાંજનો જુદો, બાઈનો જુદો, ભાઈનો જુદો, બાયુમાં કુમારિકાનો જુદો, પૈણેલીનો જુદો, વિધવાનો જુદો, વળી માં બની હોય એનો જુદો, વાંજણીનો જુદો, સાહુનો જુદો, વહુનો જુદો, પુરુષમાં રાજાનો જુદો, નોકરનો જુદો, વળી વાણિયાનો જુદો, બ્રાહ્મણનો જુદો, ખેડૂનો જુદો, શુદ્રનો જુદો, સત્શુદ્રનો એચી જુદો, બોલો ફરે. સતયુગનો જુદો, દ્વાપરયુગનો ધર્મ જુદો, ત્રેતાયુગનો જુદો, કળિયુગનો જુદો, અતિ કળિયુગ આવે તાર પાછો જુદો, આપતકાળનો ધર્મ જુદો, બધું સાચું. પણ હવે આમ છે તો આમ, માંદા થાય ત્યાં જુદો, જુવાન હો તાર જુદો, વૃદ્ધ થાવ તાર વળી ધર્મ જુદો, કંઈક ભીમ આવી જાવ તારે જુદો, પોતાનો નામાનો પ્રાણ નાશ થાય એવી વાત હોય ત્યારે ખોટું બોલવાનો ધર્મ. એટલે ધર્મ તો એક એવી ગહન સમસ્યા છે. તમે કેમ સમજો કે અત્યારે આ સંજોગોમાં કયો ધર્મ ખરેખર રાઈટ ગણાય, શું કરવું પરમેશ્વરને માન્ય છે, એ સમજવું બહુ કઠણ થઈ જાય છે. એટલે હવે આમાં લખી રાખ્યું હોય એ લાકડાની જેમ તમે જો પકડી રાખો તોય પરમેશ્વરને મંજૂર હોતું નથી. ભગવાન પ્રગટ હોય તો બોલે કે ભલે લખ્યું પણ અટાણ તું આમ કર, કેમ જે લખ્યું તને નહીં સમજાય, અમે જે લખ્યું છે તે લોઢા લાકડા જેવું નહીં લખ્યું, અમે માણસોના ભલા માટે લખ્યું છે, એ અમારું જ લખેલું દેશ કાળ સંજોગ ક્રિયા અને એવી સમસ્યામાં જો મનુષ્યના ભલા માટે ન જણાતું હોય તો ભલું થાય એ રીતે એને સમજવાનો ટ્રાય કરો. બસ, ધર્મ જીવન છે. ધર્મ કહેનાર પરમાત્મા જડ નહીં. ભલું છે આપણા બધાનું કે પરમાત્મા ચૈતન્ય છે, એ બધી વાત જાણે છે અને સમજે છે.
કોઈ માણસે કાગળમાં કાંઈ લખી નાખ્યું તે કાગળ જરૂર જડ, એમાં શબ્દો જડ, પરંતુ લખનારો જડ ન હોય. એ કાગળની કલમો ફેરવી શકે છે, એ કહી શકે છે કે એ વખતે એમ જરૂર હતી તેમ લખ્યું છે, પણ અટાણે એમને આમ કરો. અને આવી સમયોચિત પરમાત્માને ગમતી વાતનો સ્વીકાર કરવો એ જ ખરેખર સુજ્ઞતા છે, પરમેશ્વરની મોટી કૃપાનો પાત્ર છે. અને ભગવાનની જેનામાં તો બહુ દયા હોય ને, એને ભગવાન અંતરમાં રહ્યા છતાં સમયોચિત સૌના ભલાની વાત કહ્યા કરતા હોય છે. અને એમ જો કાંઈ સીધી રીતે ન સમજાય તો પછી એક જ ઉપાય છે કે એવા જે મોટા પુરુષ હોય જે કાળમાં તે કાળમાં એ જે કહે છે એ ધર્મ છે. અને આ વાત કાંઈ મારા ઘરની નહીં, શાસ્ત્રની જ છે. યમાર્યાહ ક્રિયમાણમ હિ સ્તુવંત્યાગમ વેદિનઃ સધર્મો યમ ચ નિંદંતિ તમધર્મમ પ્રચક્ષતે. સત્સંગી જીવનમાં કે તે કાળમાં પ્રગટ મોટા પુરુષો જે હોય તે જે ક્રિયાઓ કરે છે અને જે કરવાનું કહે છે એને તમે ધર્મ જાણજો. મહાજનઃ એન ગંતા સપંથ. મોટા પુરુષો જે માર્ગે જાય એને તમારો માર્ગ સમજવો, બાકી બહુ તકલીફ વાળું છે. ધર્મ સમજવો કઠણ થઈ પડે એવું છે. આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, થોડાક એક્ઝામ્પલ આપું છું, એને ધર્મ કહીએ છીએ, રાઈટ? તો આપણે જ પોતાની માને ગમે એમ બોલનાર કઈ કઈ સંતાન ભરતને એની માતાનો દ્રોહ કર્યો છે એમ નહીં કહેતા, સાચું? આપણે પિતૃ દેવો ભવ કહીએ છીએ કે બાપને દેવ માનો. પ્રહલાદે એના બાપને ગમે એમ કહ્યું, કાંઈ એનું ન માન્યું, તો આપણે પ્રહલાદને ખરાબ નહીં કહેતા. ધર્મ સમજવાનું કઠણ થઈ પડે એવું છે. આ જગતમાં પતિને પરમેશ્વર માનવો અને એની મરજી એકી વાર ઉલ્લંઘવી નહીં એમ આપણી શિક્ષાપત્રી આગળ કહે, પરંતુ પતિઓને છોડીને ઋષિ પત્નીઓ ભગવાન પાસે જતી રહી તો આપણે એને ખરાબ નહીં કહેતા. પૈણા પતિઓને પડ્યા મૂકીને ગોપીઓ જતી રહી તોય ખરાબ નહીં કહેતા. અરે એક પૈણા એ પતિને બીજાની સાથે મનચીએ જો સંકલ્પ થઈ જાય તો એને જબ્બર પાપ લાગે ને એ સ્ત્રી વ્યભિચારી ગણાય એમ કહેનારા આપણા ગ્રંથોમાં બે જેઠને બે દેર અને વચલા અર્જુનને પતિ એમ પાંચને પતિ રાખીને જીવનારીને પાંચેય દ્વારા સંતાનને જન્મ આપનારી દ્રૌપદીને આપણે વ્યભિચારીની નહીં કહેતા, એને સતી કહીએ છીએ. ધર્મ હું બધું જોવા માંડે તો ખબર પડે, જ્યારે કોઈ ખોટું બોલવું જ નહીં, એ ખોટું બોલવું એ પાપ છે એમ કહેનારા આપણે ભગવાન શ્રીહરિ પોતે કૃષ્ણ એમ કહે બોલો અસ્વસ્થામાં મરાણો, અને આપણે એને અધર્મ નહીં કહેતા. વસુદેવ જેવો સત્યવાદી માણસ કંસ આવીને એમ કે દેવકીનો આઠમો ક્યાં, તો એ પેલી સોડી હમો આંગળી સીંધીને એમ કે આ એનો આઠમો, એ ક્યાં એનો આઠમો હતું, તો આપણે એને ખોટું કર્યું ખોટું બોલ્યા નહીં કહેતા. માટે ધર્મ સમજવાની વાત તો ભારે ભીં પાડી દે એવી છે. બધું ઘણું લખ્યું છે, બોલો. ગુરુની આજ્ઞા કોઈ દી લોપી નહીં એમ શાસ્ત્ર માત્ર કહે છે, પણ બલિરાજાએ એના ગુરુની વાત ન માની તો આપણે બલિએ ધર્મ કર્યો એમ નહીં કહેતા, બરોબર છે?
આવું બધું બહુ છે, બહુ એટલે બહુ. માટે ટૂંકી વ્યાખ્યા એટલી જ થાય જે સત્સંગી જીવનમાં લખી છે, યમ યાર યાહા જે તે કાળમાં સૌનું ભલું ઈચ્છનારા બ્રહ્મરૂપ રાગદ્વેષ રહિત અતિ કરુણાની મૂર્તિ એવા જે મોટા પુરુષ એ જે કે આ સમયે આવા સંજોગોમાં આવા ટાણે આ પરિસ્થિતિમાં તમારે આમ કરવું એ જ ધર્મ ગણાશે. ભલે જ્યાં ત્યાં જે તે જે લખ્યું હોય તે બસ એ શાસ્ત્ર થઈ ગયું, એ એના માટે ધર્મ થઈ ગયો. પણ એ પુરુષ રાગ દ્વેષ વિનાના હોવા જોઈએ, એમાં રહીને પછી બોલનારા પરમાત્મા બોલે છે, એ નહીં બોલતા. અને મુસીબતની વેળાએ જ્યારે મોટા પુરુષની પાસે તમે સલાહ લેવા જાઓ કે તમને એ વેળાએ શું ધર્મ કહેવાય ને મારે શું કરવું જોઈએ એવો વિચાર થતો હોય, ત્યારે એ મોટા પુરુષમાં તમારે સાક્ષાત ભગવાનનું આહવાન કરવું. અને એ પરમાત્મા જ છે એમ ધારીને પરમાત્માને પ્રાર્થના કરવી, હવે તમે જ મને જવાબ આ પુરુષમાં રહી દો કે મારો ધર્મ આ સંજોગોમાં શું છે અને મારે શું કરવું. બરોબર છે, ગુરુ મહિમાનો આપણે બહુ જ મોટે મોટે અવાજે પડકારા કરીને દુનિયામાં ફેલાવો કરીએ છીએ. અને એકલવ્યએ ગુરુ દક્ષિણામાં અંગૂઠો આપી દીધો. બરોબર છે, આપણે એની સરાહના કરીએ છીએ. તો એની સામે જે વાલા શિષ્યને વિશ્વમાં બાણના વળી ગણાવવા માટે એકલવ્યનો અંગૂઠો માગી લેનારા ગુરુને એ વાલા શિષ્ય જ માર્યા, એની સામે લડ્યા, તોય આપણે એને અધર્મ ક્યાં કહી છે કે શાસ્ત્રની મર્યાદા લોપી એવું નહીં કહેતા. કેવી રીતે, કારણ કે કોણ માણસ ક્યાં કેવી રીતે શું કેમ કરે ને કોને ધર્મ કહેવો ને કોને અધર્મ કહેવો એ તો જબરી વાત છે. માટે ધર્મનું સ્વરૂપ કઠણ છે. અને જો જેટલા માણસને ધર્મ જીવંત જણાણો છે, સમયોચિત જણાણો છે, એને બધાયને મહા આનંદ છે આ પરિવર્તનમાં. અને જે માણસો જળની જેમ ધર્મને વળગ્યા છે એ માણસને દુઃખ છે, એ હેરાન છે, એ હું લખ્યું છે હું લખ્યું છે એમ જ રાડ્યું નાખેશ. પણ ફરજો કોઈ એકની ઉપર નહીં આવતી. પુરુષોત્તમ પ્રકાશમાં હું લખ્યું છે, પુરુષોત્તમ પ્રકાશમાં એક જણાને જ બધું નહીં લખ્યું. ગાદી ઉપર બેઠેલા એ કેમ જીવવું એ લખ્યું છે. મહાત્મા ગાંધી એમ કહેતા હતા કે એક વ્યક્તિ ફરજ છોડી દે તો સામા વ્યક્તિ પછી એની ફરજમાં ન રહે એનો એને દોષ નથી. હું પિતા છું તો મારી પિતા તરીકેની ફરજો હું મારા પુત્ર પ્રત્યે અદા ન કરું અને પછી મારો પુત્ર મારે પ્રત્યે પુત્રપણાની અદા જો રજૂ ન કરે તો એ દોષિત નથી. કેમ જે હું ચૂકી ગયો છું. ઘણા જડ માણસો એવું માને છે કે અમે તમારા પ્રત્યેની ફરજો અદા કરીએ કે ન કરીએ, તમારે અમારા પ્રત્યેની બધી જ ફરજો મરતા સુધી અદા કરી રાખવી. તમને હું ભગવાને કીધું છે, અમને જ કીધું, તમને કાંઈ નહીં કીધું. શું અમારું શિક્ષાપત્રીમાં લખ્યું છે? તમને પાળવાનું કાંઈ લખી નહીં ગયા બાપા, હું કામ મૂર્ખામી કરો છો? બસ આવા જે મૂર્ખાવો છે, જડ માણસો છે, એ સત્યને નહીં સમજી શકે, નહીં સ્વીકારી શકે અને હેરાન થશે, થાય છે, થયા છે. એટલા માટે શિક્ષાપત્રીને
હું અને તમે તો હું સમજી શકશું. ભગવાનને પ્રાર્થના કરીએ આપણને એ સમજાવે, તાકી આપણે આનંદથી જિંદગી જીવી શકીએ. ખોટા પક્ષમાં, ખોટી વાતમાં, ખોટા નિર્ણયમાં, ખોટા સમુદાયમાં આપણે ફસાઈ ન જઈએ. ભગવાન જ દયા કરે અને આપણને સદરસ્તે લઈ જાય એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરો. કેમ જે આપણે તો ક્યાં એટલું બધું સમજી શકીએ એમ છીએ, એ તો એ જ અંદરથી પ્રેરશે. આના આ શાસ્ત્રો, એક આમ કે ને એક આમ કે, બોલો તમે ઘૂંસવાઈ મરો. એક ને એક ગ્રંથમાં કેટલી વાતો લખી હોય ગોળ ગોળ, તમે કયું અનુસરો? એટલા માટે ભગવાન શ્રી હરિને હૃદયથી પ્રાર્થના કરો, અમને જેમ છે એમ ધર્મનું સ્વરૂપ સમજાય. મારી આટલી વાતથી તમને એ તો ખબર પડી ગઈ છે કોને ધર્મ કહેવો ને કોને અધર્મ કહેવો, એ કામ બહુ કઠણ છે. ભગવાન ને ભગવાનના વાલા જે કરવાથી રાજી થાય ધર્મ, બીજું ટૂંકું આટલું છે. ભગવાન ને ભગવાનના લાડલાઓ જે કરવાથી રાજી થાય ધર્મ, બસ. આપણો ધર્મ તો ભગવાન અને ભગવાનના ભક્તની પ્રસન્નતા માટે છે. આપણો ધર્મ કોઈ જીવન લક્ષ્ય નહીં, જીવન લક્ષ્ય પૂર્તિનું માત્ર એક સાધન છે. એટલે આપણે તો મુજાવા જેવું છે જ નહીં. આપણો ધર્મ, આપણું જ્ઞાન, આપણો વૈરાગ અને આપણાથી કરાતી નવધા ભક્તિ, એ આપણે જેને ખુશ કરવા છે, જેને રાજી કરવા છે, એવા જે ભગવાન અને ભગવાનને સંભાળનારા, ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરી રહેલા જે ભગવાનના ભક્તો, એની ખુશીને માટે છે. માટે આપણું લક્ષ્ય તો પરમાત્મા અને પરમાત્માના ભક્તો સુખી થાય, આનંદી બને, એને માટે હોય આ સાધનો. આપણે લક્ષ્ય નહીં પરંતુ લક્ષ્ય પૂર્તિ માટેના માત્ર એક ઉપાય તરીકે જ લેવાના. એટલે આપણે બહુ મુજારો નથી, સમજી જવાનું કે આવી રીતે ભગવાનને ભગવાનના ભક્તોને આનંદ થાય છે ને એમ સુખ થાય છે, એમ કરો. આવી રીતે સુખ થાય છે તો એમ કરો. ઘણા મને કહે છે કે તમે ફિલ્મના રાગમાં કીર્તન કેમ બનાવ્યા? ઠીક છે, તમારી માન્યતા પ્રમાણે એ વાત ખોટી હશે કે ના કરાય, પણ ભગવાનના હજારો હરિભક્તને એ રાગ માથામાં બેઠેલા હોય, એ રાગમાં રચાયેલી પદરચના ગાવામાં ખૂબ ભગવાનમાં હેત થાય છે અને આનંદ આવે છે, એટલે કર્યા. એમાં અધર્મ કંઈ થઈ ગયો હોય તો ભગવાન માફ કરે. તમારું ધર્મનું સ્વરૂપ તમને મુબારક. હજારો ભાઈઓ ભાઈઓને જેમાંથી આનંદ મળે છે એ કરવામાં અધર્મ કાંઈ ગણાતો જ નથી. શાસ્ત્રો કહે છે, પણ ઘણા માણસને નથી સમજાતું. એટલે બહુ લાકડાની જેમ અમથી અમથી વાત રાગ દ્વેષમાં ઘોમડ્યા કરે, બીજું કાંઈ નહીં. રાગ દ્વેષી લાવવાને તો ધર્મનું સ્વરૂપ દેખાય જ નહીં. એ તો કાં આમ ભટકાણો હોય ને કાં આમ ભટકાણો હોય, સમજાણું? એને કેવી રીતે ધર્મ સમજાય બોલો? એ ખીલી ન ફેરવે, દિવાલું ફેરવે. એને ધર્મ ન સમજાય, કોઈ દી નહીં સમજાય. કારણ કે રાગદ્વેષ છે, એને સત્ય સમજાય તોય સ્વીકારવું નથી. જે હોય તે અમારો પક્ષ અને અમારો વટ ઊભો રહેવો પડે, એમ જે અમારું અહમ એ જ અમારો ધર્મ, અમારો પક્ષ એ જ અમારો ધર્મ, અમારો વટ એ જ સશાસ્ત્ર ને એ જ ધર્મ, બોલો. અને આ દુનિયામાં કોઈ પણ માણસ કોઈ પણ પુસ્તક કે નિયમ ને ધર્મ લખી નાખે અને પછી જગતના પુસ્તકની લાઇબ્રેરીમાં જઈને એને અનુસરતા સપોર્ટો લખીને એના ઉપર ટીકા ને ભાષ્ય લખી નાખે તો બધા શાસ્ત્રના સપોર્ટ મળી રહે. સપોર્ટ લેવામાં તો આગલી પાછલી વાત કાપીને વચલું પ્રમાણ મૂકી દેવાનું હોય ને, બરાબર છે? કોઈને એવું પ્રતિપાદન કરવું હોય
કે ખોટું બોલવાની છૂટ ભગવાન સ્વામિનારાયણે આ બધાને આપીશ તો શિક્ષાપત્રીમાં પ્રમાણ લઈ શકે. સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, આટલામાં શ્લોક, આટલો ટુકડો લખવાનો. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી, સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, આગલું પાછલું નહીં લખવાનું. સ્વપર દ્રોહ જનનમ, પોતાનો ને પારકાનો દ્રોહ થાય એવો કોઈ સંજોગ આવે, સમય આવે, ત્યારે ખોટું બોલવાનો બાદ નથી. આ કાંઈ નહીં લખવાનું, આટલું જ લખવાનું. સત્યમ ભાષ્યમ ન કરી જીત, સાચું ક્યારેય બોલવું નહીં. સ્વામિનારાયણ કહી ગયા. બરાબર છે, થઈ શકે એમ? બધાય શાસ્ત્રોમાંથી આવી રીતે પકડીને પ્રમાણો આપીને હજળ બમ કરવો હોય થાય લોઢા જેવું, અને લોકોને અવળે રસ્તે લઈ જવાય, એટલે લઈ જવાય, આરામથી લઈ જવાય. બોલો. એટલે ધર્મ એમ નહીં થઈ જતો બાપા, એમ કાંઈ સત્ય નહીં થઈ જતું. એને સમજવાની ક્ષમતા પરમેશ્વર બક્ષે, એ જ પ્રાર્થના હિતાવહ છે. બહુ કઠિન મને લાગે છે આ વિષય, સમજાણું અતિ કઠિન લાગે છે. કારણ કે જેટલા કોઈ ધર્મ જેણે જેણે ચલાવ્યા છે પૃથ્વી ઉપર, એ બધાએ કંઈક ને કંઈક શાસ્ત્રમાંથી ગોતીને જ આંક્યા છે. બોલો, ગૂંચવાડો જ થાય તો આમાં બીજું થાય હું? એટલે જબરી વાતું છે. માટે વાલા ભક્તો, આ સત્સંગી જીવનની વ્યાખ્યા મને બહુ સારી લાગે છે કે મોટા માણસો જેના વખાણ કરે ધર્મ, રાગ દ્વેષ રહિત ડાયા માણસો જેની નિંદા કરે એ અધર્મ. બેસો, ટૂંકું રાખો, પછી તમારી સમજણ તમને મુબારક. બીજું હું ભગવાન સ્વામિનારાયણ કહે છે, બસ એ સદાચાર જે પાળશે એ આલોક પરલોકમાં સુખી થશે, અને જે નહીં પાળે દુઃખી થશે. ટૂંકું કહીએ તો સુખી થવા માટે ધર્મ અને નિયમ છે, કાંઈ દુઃખી થવા તો નથી જ. દુઃખી કરવા માટે તો ભગવાને આ કાંઈ કર્યું નથી. અમારે ઓલા નેચરોપથીના ડૉક્ટર સુખબીરસિંહ, વચમાં હું બહુ માંદો થયો ત્યારે મારી ટ્રીટમેન્ટ માટે આવતા, તો એણે તો વળી બધું મને પાળવાનું બધું લાંબુ લાંબુ કહીને લખી દીધું મને, કે તમારે 8 કલાક હમણે આરામ કરવાનો છે, તમારે આમ કરવાનું, તેમ કરવાનું, તમારે આટલી વાર ખાવાનું. પછી મેં એને કીધું, આ તમે બધું જે કહો છો ને એ અમારી દૈનિક ક્રિયા અને નિયમથી વિરુદ્ધ છે. મેં કીધું, આવું બધું અમારે કેમ થાય? મને કે કેમ? મેં કીધું, અમારે જે બધા નિયમો કરવાના હોય. પછી એણે મને એક સવાલ કર્યો હતો, મને કે નિયમ માટે તમે છો કે તમારા માટે નિયમ છે? મને તો હલબલાવી નાખ્યો. મેં કીધું, નિયમ માટે હું નહીં, નિયમ મારે માટે છે. મને કે તો તમારે માટે નિયમને આઘા પાછા કરો, તમે હશો જ નિયમ પાળશો. નિયમ કોઈને મારી નાખવા માટે નહીં હોતા, નિયમ ખરેખર જીવાડવા માટે હોય છે. જો ઘણા એવો સમજે છે કે મરી જાવ કે જીવો, નિયમ ઈ નિયમ, ના ના ના, આવું જડપણું નથી હોતું. સમજો, સર્વને સુખી કરવા માટે જ ધર્મ હોય છે, ધર્મ કોઈને દુઃખી કરવા નથી. ભગવાન સ્વામિનારાયણે ચોખ્ખું લખ્યું કે આ શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ, બધાને સુખી કરવા માટે મેં લખી છે, એને દુઃખી કરવા માટે નથી લખી. માટે આ બધી આજ્ઞાઓ જે છે એને બહુ સમજીને પાળવી. હું આ બધી વાત કરું છું કે ધર્મ પાળવાની છૂટ લેનારાઓને એમાં મજા મારનાવા માટે નહીં. આ બધી વાતો એ ખરેખર આપણે ધર્મથી સુખિયા થઈએ એને માટે છે. ઘણા માણસોને પાળવું નથી ને, એને ઘણી વાતો વળી બંધ બેહતી આવી જાય છે. એ સમજો નહીં તમે શું કીધું તું કથામાં, બધું સમજવું જોઈએ. એ તું કે એમ નહીં હો, એ સમજવું જોઈએ, એ વાત સાચી. પણ તું તો રાગમાંથી કેસ ને દ્વેષમાંથી કેસ, તું તો ઇન્દ્રિયા રામ છો ને વિષયમાં પડેલો પ્રાણી છો, તારી વાત કોઈ ધર્મ નો ગણાય. તને કાંઈ કોઈના હિતની કે સમાજના કલ્યાણની નહીં પડી,
તું જે વાત આખા પાછા નિયમો કરવાની કરે છે ને, એ તો બધી તારી મેલી રમત છે ને, તારા મનની રમત છે ને, તારી વાસનાની આ એક ઊંડી ભૂખ ને વિચિત્રતા છે. તું બોલી ધર્મ ન થાય, તું બોલી તો વાસના થાય ને પાપ થાય તાર ડોહું, એ તો ચોખ્ખો અધર્મ થાય. આમાં જે લખ્યું છે એ બ્રહ્મરૂપ તટસ્થ રાગ દ્વેષ રહિત નિર્વાસનિક એવા જે મોટા પુરુષ એ કહે એ ધર્મ છે. બીજા ગમે જે ગમે એમ નિર્ણય લે એ ધર્મનો કહેવાય. તો વાલા ભક્તો, આવી સરસ મજાની આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ કહેતા ગયા છે, જેનામાં રાગ નથી દ્વેષ નથી, જે કેવળ આપણા માટે બોલે છે. ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ કહી દીધું કે સત્શાસ્ત્રમાં કહેલો જે મોટા પુરુષોએ પાળેલો પળાવેલો તે તે કાળને અનુરૂપ જે ધર્મ, એને જે માણસ મૂકી દે એ દુઃખ પામે છે. માટે તમે જે અમારા આશ્રિતો છો તે તો આ શિક્ષાપત્રી અનુસરીને જ વર્તજો, એમ મારી તમને સૌને આજ્ઞા છે. આને લોપીને તમે વર્તતા નહીં, આટલો ઉપદઘાત ભાગ પૂરો થયો. હવે આવતીકાલે શિક્ષાપત્રીના નિયમોમાં પ્રવેશ કરીશું. અત્યારે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.